માં તમારા બધાનું હું અક્ષય ત્યારે સ્વાગત કરું છું સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ થી તો એમના વિશે જાણી લઈ કે તમે સબસ્ક્રિપ્શન જો તમે લો છો માં તમે એન્ટર થાવ છો તો તમને મળશે શું તો કે એક તો ડેલી લાઈવ ક્લાસીસ હોય છે ત્યાં

અને આનામાં આવવા માટે તમારા માટે અલગ અલગ પ્લાન છે એક વર્ષનો છે બે વર્ષનો છે પણ એ પ્લાનમાં તમને સજેસ્ટ કરીશ કે પેલા મારો કોડ લાઈવ એટી મારો કોડ નો યુઝ કરશો તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ ડાયરેક્ટ મળી જશે બરોબર તો હવે આજનો આપણે ટોપિકની શરૂઆત કરીએ ક્લોક આજે છે પાર્ટ 5 ક્લોક પાર્ટ ફાઈવ પાર્ટ ફાઈવ ની અંદર આજે શું જોવાનું તો કે લાસ્ટ લેકચરમાં આપણે જોયું હતું ની અંદર કે બંને કાંટા એકબીજાને મળે છે ક્યારે કેટલા વાગે મળે છે કેટલી વખત મળે છે બધા પ્રશ્નો જોયા તો આજે શું જોવાનું છે તો કે એક બીજા સામે આજે શું છે તો કે એક બીજા સામે ક્યારે આવશે તો સામેનો મતલબ શું સિમ્પલ શું થાય તો કે આ એક કાંટો અહીંયા બાર ઉપર હોય તો એક કાંટો આ છ ઉપર છે તો જો આ એક બીજા સામે સામે થઈ ગયા છે એક સીધી રેખામાં માં બંને સામ સામે હોવા જોઈએ ને કે ભાઈ સામે તો કેટલી વખત મળે ક્યારે મળે એ બધા પ્રશ્નો આપણે ડિટેલમાં ચર્ચા કરીશું બરોબર તો જો સૌથી પહેલા અહીંયા તમને ફેક્ટ આપેલા છે તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો કે બંને કાંટા એક કલાકમાં બંને કાંટા એક કલાકમાં એક વખત સામે એકબીજાની સામે આવશે બંને કાંટા એક એક કલાકમાં એક વખત બંનેની સામે આવશે દરેક કલાકમાં બરોબર છે કારણ કે મિનિટ કાંટો તો ફરતો જ સતત તો એક એક સમય એવો આવશે કે જ્યાં કલાક કાંટો છે એક્ઝેક્ટ એની સામે મિનિટ કાંટો હશે પરંતુ બંને કાંટા બાર કલાકમાં અગિયાર વખત જ સામે આવે છે બાર કલાક માં બાર વખત નથી આવતા તો એક કલાક ક્યાંક ખવાઈ જાય છે તો એ એક કલાક જે અહિયાં છે છ થી સાત ની વચ્ચે છ થી સાત ની વચ્ચે સામે આવશે નહીં કેમ કારણ કે પાંચ થી છ ની વચ્ચે તો કે એક્ઝેટ છ વાગે મળી જાય છે સામે આવી જાય છે પછી ત્યાંથી તમે જુઓ કે અહિયાં છ વાગે એક્ઝેટ સામે આવી જાય છે કેટલા વાગે હશે તો કે આ એક્ઝેટ છ વાગે હશે બરોબર હવે કલાક કાંટો કલાક કાંટો છ થી લઈને અહીંયા સાત ની વચ્ચે આવશે તો અહીંયા સામે આવવા માટે છ ની સામે આવવા માટે મતલબ કે કલાક કાંટો અહીંયા મિનિટ કાંટો આવી રીતના ફરતો 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 અહીંયા આવશે તો છ થી સાત એક એવો ટાઈમ નહીં આવે કે જ્યાં બંને કાંટા એકબીજાની સામે હશે બરોબર તો અહીંયા જોઈએ એ તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો કે છ થી ની વચ્ચે સામે નહીં આવે તો ચોવીસ કલાકમાં કેટલી વખત થાય જો બાર કલાકમાં એ અગિયાર વખત આવતા હોય તો ચોવીસ કલાકમાં એટલે કે બાર ના ડબલ કેટલા થાય પ્રશ્નો જોઈએ છે એની થોડીક ચર્ચા કરી લઈએ બે દિવસમાં ઘડિયાળ બંને કાંટા ઘડિયાળના બંને કાંટા કેટલી વખત એકબીજાની સામે આવશે હવે જો બે દિવસ એટલે તો કે એક દિવસ એટલે ચોવીસ કલાક તો બે દિવસ એટલે કલાક કેટલી તો કે અડતાલીસ અડતાલીસ કલાકમાં કેટલી વખત સામે આવશે અહિયાં મેં તમને કીધેલું શું હતું તો કે બાર કલાકમાં કેટલી વખત તો તો કે વખત અડતાલીસ કરી નાખું એકબીજાની સામે આવશે મતલબ કે તમે ડાયરેક્ટ કહી શકો કે બાર કલાકમાં અગિયાર વખત તો બાર ચોક અડતાલીસ કલાકમાં તો કે અગિયાર ચોક ચુમ્માલીસ વખત એકબીજાની સામે બંને કાંટા હશે બીજું જોઈએ બાર કલાકમાં બંને કાંટા સીધી રેખામાં કેટલી વખત આવે હવે જો અહિયાં તમે જવાબ અગિયાર આપો તો તમારો જવાબ ખોટો પડે કારણ કે સીધી રેખાનો મતલબ શું થાય કે બંને જયારે એકબીજાને મળતા હોય માની લો કે બાર વાગે બંને કાંટા અહિયાં બાર વાગેલા છે

અગિયાર વખત તો એ મળે છે એ પણ સીધી રેખા કહેવાય અને અગિયાર વખત એકબીજાની સામે આવે એ પણ સીધી રેખા કહેવાય એટલે બાર કલાકમાં બાવીસ વખત સીધી રેખામાં આવશે જોઈએ તો આના જો પ્રશ્ન ચાર થી પાંચ વાગ્યા ની વચ્ચે બંને કાંટા કેટલા વાગે એકબીજાની સામે આવશે બહુ જ મસ્ત પ્રશ્ન છે હવે જો અહીંયા સામે આવવાની વાત થઈ છે ચાર થી પાંચ વાગ્યા ની વચ્ચે બંને કાંટા કેટલા વાગે એટલે એ તો નક્કી છે કે ચાર થી પાંચ વાગ્યા ની વચ્ચે છે તો ચાર કલાક અને વચ્ચે ની કોઈક મિનિટ શોધવાનું તમને કે છે તો મિનિટ શોધવા માટે સામે મતલબ કે મળવાની વાત આવે એટલે zero ડિગ્રી ની વાત આવે એકબીજાની સામે એટલે કે એકસો એશી degree ની વાત આવે પડવાની નથી આની સાથે હું ગુણાકાર હું શું કરું છું તો કે જો પેલી કલાક હોય ને એ ગુણી નાખું છું પણ ક્યારે મળવાનું હોય ત્યારે પણ આ કઈ વાત થાય છે સામે આવવાની વાત થાય છે તો તમારે ખાલી એટલી અહીં ગુણાકાર કઈ કલાક નો કરીશ તો કે ચાર ની સામે જે ઘડિયાળના કાંટા છે જોઈએ આપણે જો અહીંયા તો કે આ ઘડિયાળના બધા ડિજિટ લખેલા છે તો ચાર ક્યાં છે તો કે તો 4 ની સામે શું આવે તો કે 4 ની સામે જો અહીંયા દસ આપેલા છે તો ત્યાં અમારે સિમ્પલ શું લખવાનું છે અહીંયા તો કે 4 ની સામે હું અહીંયા દસ લખી દઈશ જે અહીંયા પહેલી કલાક છે ને એની સામે ઘડિયાળમાં કયું હોય એ તમારે લખવાનું છે કારણ કે સામે આવવાની વાત થાય છે બાકી 60 ના છેદમાં 11 અગિયાર જ રાખીશું તો આનો જવાબ શું થશે તો કે છસો ના છેદમાં કેટલા મૂકીશ તો કે અગિયાર છસો ના છેદમાં અગિયાર તો હવે અહીંયા મારે મિશ્ર પૂર્ણાંકમાં કન્વર્ટ કરી એટલે મને એક્ઝેક્ટ જવાબ મળી જશે તો અહીંયા થશે જવાબ શું આવશે તો અગિયાર છેદમાં માં રહેશે અને અહીંયા ચોપન આવશે ચોપન કરો તો મારો જવાબ આવશે પાંચસો ને ચોરાણું તો છસો કરવામાં ઘટે કેટલા તો કે છ તો એ છ મોકી દીધા એનો મતલબ કે આ ચાર કલાક આખી અને ઉપર આ ચોપન મિનિટ અને છ ના છેદ માં અગિયાર આટલા સમયે બંને કાંટા એકબીજાની એક્ઝેક્ટ સામે આવશે મીઠું મગજમાં અને આ મેં ડાયરેક્ટ છસો ના છેદમાં ત્યાં સીધા ચોપન કઈ રીતના મૂકેલા છે આનું ડિટેલમાં લેટ સ્ક્રીપ ગુજરાત એક્ઝામ આપણી ચેનલ છે એમાં ડિટેલ મેં સમજાવેલું છે એમાં તમે જોઈ શકો છો બાકી અહીંયા બીજું કઈ જ નથી અગિયાર એકાનો ઘડિયો બોલવાનો છે છસો થી વધુ ના જોઈએ બરોબર તો એની નજીકની સંખ્યા એટલે પાંચસો ચોરાણું આવી ગઈ અગિયાર ગુણાકાર માં ચોપન અગિયાર ગુણાકાર માં ચોપન એટલે હું સિમ્પલ શું કરીશ સાથે ચોપન નો ગુણાકાર છે તો પાંચ અને ચાર ની વચ્ચે બે નો સરવાળો ને મૂકી દીધા એનો મતલબ કે ગયા છસો કરો છ તો ઉપર છ આવી જશે બરોબર તો આ ટાઈપનો પ્રશ્ન જોઈએ હવે થોડીક સ્પીડ થી ગણતરી કરીએ અહીંયા સાઈઠ ના છેદ માં અગિયાર જ મૂકીશ પણ અહીંયા હું શું મૂકીશ તો કે નવ ની વાત થઈ છે તો નવ ની સામે કયો કાંટો આવે તો કે ત્રણ તો અહીં મૂકી દઉં ત્રણ તો આનો મતલબ કે એકસો એસી ના છેદમાં તો કે અગિયાર છ તેરી અઢાર એકસો એસી હવે આને મારે એકસો એસી સુધી જવું છે અગિયાર નો ઘડિયો બોલીશ એકસો એસી ની કઈ સંખ્યા આવશે તો કે છેદ માં તો હંમેશા અગિયાર જ રહેશે હવે અગિયાર એકાનો ઘડિયો બોલો છે એકસો એસી સુધી મારે પહોંચવાનું છે બરોબર તો હવે શું થશે તો કે અહીંયા હું સોળ મૂકી દઈશ સોળ કરું તો એકસો છોતેર થાય તો ઘટે કેટલા તો કે ચાર એનો મતલબ કે નવ કલાક તો આખી થશે અને ઉપર થી આટલી મિનિટ થશે સોળ પૂર્ણાંક ચાર અગિયાર બંને કાંટા એક્ઝેક્ટ એકબીજાની સામે આવશે હેમ ગયા હોય તો ભૂલો હા નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ અગિયાર થી બાર વાગ્યા ની વચ્ચે બંને કાંટા એકબીજાની સામે ક્યારે આવશે તો કે અગિયાર થી બાર વાગ્યા ની વચ્ચે એટલે હું શું કરીશ ના છેદમાં અગિયાર અહીંયા જોવો અગિયાર ની સામે કયો કાંટો હોય તો કે પાંચ ની સામે કયો અંકો હોય તો કે પાંચ એટલે આ કેટલા થઈ જશે તો કે છ પચાત્રીસ એટલે ત્રણસોના છેદમાં અગિયાર તો હવે મારે અહીંયા ઉમેરવાના કેટલા છે મતલબ કે નો ઘડિયો બોલીશ ત્રણસો થી વધુ ના જોઈએ એટલે અહીંયા મૂકી દઈશ સત્તાવીસ અગિયાર ગુણાકારમાં સત્તાવીસ એટલે થાય બસો સત્તાણું તો ઘટે કેટલા ત્રણસો કરવામાં ડોકે તો ત્રણ તો આ મારો જવાબ થઈ જશે કે આ એકબીજાની સામે ક્યારે આવશે અગિયાર થી બાર ની વચ્ચે તો કે અગિયાર કલાક આખી અને ઉપર મિનિટ થશે બંને કાંટા કેટલાક એકબીજાની સામે આવશે આનો જવાબ તમારે બધાએ મને આપવાનો છે કમેન્ટમાં છઠ્ઠા પ્રશ્નનો જવાબ બધાએ કમેન્ટમાં આપવાનો છે પછી છ થી સાત વચ્ચે બહુ જ મસ્ત પ્રશ્ન છે બહુ જ મોસ્ટાઈમ ભી તમે આને કહી શકો તમારે આવું છે બિંદાસ મારો કોન્ટેક્ટ કરી શકો છો આ મારા મોબાઈલ નંબર છે ડબલ નાઇન વન થ્રી ડબલ ટુ ડબલ સિક્સ બરોબર છે તમને જે કઈ બેનિફિટ થતા છે હું તમને કઈ કોને ફોલો કરવા કઈ રીતના આપણે કામ કરીશું બધું અને કોડ છે મારો લાઈવ જેથી તમને દસ ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે તમારું ધ્યાન રાખજો ઘરે જ રહેજો અને બહુ જ મહેનત કરજો જય હિન્દ ભારત માતા કી જય